ઉપલેટા અને ધોરાજીની હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર. સરકાર એક તરફ કોરોનાના ટેસ્ટ કરાવવા માટે કહે છે, બીજી તરફ સરકાર દ્વારા કોરોના ટેસ્ટ માટે મર્યાદિત ટેસ્ટ કીટ આપતા લોકો હેરાન. ધોરાજીને ઉપલેટા બંને હોસ્પિટલમાં માહિતી મુજબ માત્ર 60-70 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે. રોજ અહીં 200 જેટલા લોકો ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે સવારથી લાઈન લાગે છે. સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ટેસ્ટ કરવામાં આવતો નથી નું જણાવતા લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. એટલી લાંબી લાઇનો શા માટે લાગે છે એ અંગે સ્થાનિક અધિકારીઓને પૂછવામાં આવેલ તો સ્થાનિક અધિકારીઓ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવતા નથી અને એને પૂછવામાં આવે તો અધિકારીઓ જિલ્લામાંથી આંકડાઓ મેળવવાની વાત કરે છે અને જિલ્લા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે અમે એક પબ્લિક ગ્રુપ બનાવ્યું છે એમાં જાહેર કરીએ છીએ. હાલ એવું કોઈ ગ્રુપ હજુ સુધી ક્યાંય જોવા મળ્યું નથી તો આ અધિકારીઓ આંકડા શા માટે છુપાવે છે? શું રાજકોટ શહેર કરતાં પણ વધારે ઉપલેટા શહેરના કેસ આવી રહ્યા છે? લોકોમાં જાગૃતિ લાવવા માટે આંકડા ખરેખર જાહેર કરવા જોઈએ એવો શહેરના બુદ્ધિજીવીઓનો મત.